નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ચેનલમાં. તમે બધા જાણો છો કે 1 સપ્ટેમ્બર 2019 ટ્રાફિકના નવા નિયમો લાગુ થઈ ગયા છે અને તે નિયમો મુજબ જો તમે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવશો તો 1 સપ્ટેમ્બર 2019 પહેલા 200 રૂપિયાનો દંડ થતો હતો અને હવે એટલે કે 1 સપ્ટેમ્બર 2019 પછી 1000 રૂપિયાનો દંડ અને 3 મહિના માટે તમારો લાયસન્સ જપ્ત કરવામાં આવશે. અને તેવી જ રીતે જો તમે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ ના પહેરી હોય તો નવા નિયમો પ્રમાણે 1000 રૂપિયાનો દંડ લાગશે અને પહેલાં 300 રૂપિયાનો દંડ લાગતો હતો. એવા અનેક પ્રકારના દંડ છે જો તમે બધા જાણો છો, અને જો તમે ન જાણતા હો તો અમને કોમેન્ટમાં જણાવજો જેથી અમે તમને વિડીયોના માધ્યમથી માહિતગાર કરશું. પરંતુ આજે એની વાત નથી કરવી, મને એ લોકો વિશે વાત કરવી છે જે લોકો આ નવા નિયમો આવ્યા ત્યારથી રાડારાડી કરી બેઠા છે અને કહે છે કે આ નિયમો પ્રમાણે પૈસા વધારે લે છે. તો જે રાડો પાડે છે એમને જણાવી દઉં કે હજી તો આપણા દેશમાં આ દંડના દર એટલે કે પૈસા ઓછા છે, અને જો તમે દુબઈમાં જાશો ત્યારે તમને ખબર પડશે કે દંડ કોને કહેવાય છે. મિત્રો, તમને દુબઈના દંડની વિગત જણાવું તો તમે કહેશો કે આટલી રકમ હોતી હશે કાંઈ, અને જો તમે દુબઈમાં ખાલી સિગ્નલ તોડો તો તમને 3000 દિનાર ભરવા પડે છે, જેની કિંમત ભારતીય રૂપિયામાં 57000 રૂપિયા થાય છે. અને જો તમે દુબઈમાં લાયસન્સ વગર ગાડી ચલાવતા પકડાઈ જાઓ તો તમને 500 દિનાર ભરવા પડે, અને તેની ભારતીય ચલણમાં કિંમત જોઈએ તો 10000થી પણ વધારે થાય છે. અને એના જેવા તો ઘણા એવા દુબઈના નિયમો છે. અને બીજી વાત, જે આ નવા નિયમો દાખલ કરવામાં આવ્યા છે એ આપણા સારા માટે છે, અને અકસ્માતો રોકવા માટે આવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અને મિત્રો, તમે જેટલો દંડ ભરો છો એના કરતાં તો તમારા મોજશોક માટે તમે વધારે પૈસા ખર્ચો છો, પણ જો તમે આ નિયમોને ગંભીરતાથી લેશો તો તમારો જ ફાયદો થશે. અને હા મિત્રો, તમને જણાવી દઉં કે ભારતમાં સૌથી વધારે અકસ્માતો થાય છે, એને જ રોકવા માટે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જો 2017-18ની વાત કરીએ તો 1.49 લાખ જેટલા અકસ્માતો થયા હતા, અને જો બીજા વર્ષોની ગણતરીઓ કરીએ તો આ આંકડો ક્યાંય જાય. તો મિત્રો, આ બધું તમારા ભલા માટે જ કરવામાં આવ્યું છે. અને મિત્રો, જો 850 રૂપિયાનો થર્ડ પાર્ટી વીમો અને 500 રૂપિયાનું હેલ્મેટ અને PUC એ બધાનો ટોટલ ખર્ચ એક વર્ષનો આવે છે 1410 રૂપિયા, અને જો તેને એક મહિનાનું ગણીએ તો 117.50 રૂપિયા થાય છે. તો જે થર્ડ પાર્ટી વીમો હશે એનો ફાયદો એ છે કે જો તમારાથી કોઈ નુકસાન થાય કે અથવા કોઈને ઈજા થાય તો કોર્ટ નક્કી કરે છે કે તે રકમ તમારે ચૂકવી પડે છે, જે 1000 હોય કે 10000 માટે એ આપણા માટે જરૂરી છે. અને હેલ્મેટ એ આપણા માથાની રક્ષા કરે છે. જો હવે 75000 રૂપિયાનું એક્ટિવા અને 1 લાખ રૂપિયાનું પલ્સર ફેરવાનો શોખ હોય અને મહિને 117 રૂપિયા ખર્ચ કરવાની ત્રેવડ ના હોય તો તમે હવે સાયકલ જ ફેરવો. અને જો તમે નિયમોનું પાલન ન કરો તો તમને દંડ ભરવો જ પડે. અને જેને સમજાય તેને વંદન અને ન સમજાય એને અભિનંદન. તો મિત્રો, આ હતો થોડીક માહિતી ટ્રાફિક નિયમો વિશે, અને તેની જે લોકો મજાક ઉડાવી રહ્યા છે એના માટે થોડોક ઠપકો. અને મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.